અત્યારે આપણે ભાગાકારમાં મહાવરાના દાખલા જોઈએ છીએ, જેમાં આપણે એક દાખલો જોઈ ગયા. ચાલો આજે આપણે બીજા દાખલા જોઈએ. ચલો આપણે આ દાખલો પણ બંને રીતે કરીશું, એટલે તમને હજી થોડો વધારે આઈડિયા આવે બંને રીતમાં. પછીના દાખલા આપણે માત્ર એક જ રીતે કરીશું. ચલો તો આ દાખલો બે રીતે જોઈ લઈએ. સૌથી પહેલા જોઈએ ભૂલી એક, લખી લઈએ 770/22. બરાબર. હવે જો મળે કેટલા મીંડા શક્ય છે? ચાર મીંડા તો થવાના જ નથી, ત્રણ મીંડા નહીં થાય. કારણ કે શા માટે તમને ખબર પડે, કારણ કે મૂકીને જોઈએ, જોયા ત્રણ મીંડા લગાડો તો 22, એનો ગુણાકાર ત્રણ મીંડા સાથે થાય તો 22,000 થઈ જાય. આના કરતાં તો 22,000 કેટલા બધા મોટા છે, તો ત્રણ મીંડા શક્ય છે નહીં. તો આપણે શું કરવાનું, એક મીંડું બનાવી દેવાનું. બરાબર. હવે કેટલા મીંડા આવી ગયા? બે મીંડા આવી ગયા. હવે આને ગુણાકાર કરો, 22×100 કેટલા થઈ જશે? 2200. 2200 જોવો જોઈએ, ચાલશે નહીં ચાલે? હજી પણ એક મીંડું આપણે ઘટાડવું પડશે. ચલો કેટલું મીંડું આવ્યું? એક જ મીંડું રહેશે તો શું થશે? હવે આપણે આગળની સંખ્યા જોવી પડશે. ચલો ડાયરેક્ટ જોવો તો શું થશે? 22×10 શું થશે? 220. 220 770 કરતાં નાના છે, તો હજી આપણે જોઈ શકીએ અહીંયા બે મૂકીને. બે મૂકવું એટલે શું થઈ જશે? 22×44. બરાબર. 44 અને પાછળનું એક મીંડું એટલે કેટલા થઈ જશે? 440. 770 કરતાં નાના છે, હજી આગળ વધીએ. કેટલા થઈ જશે અહીંયા? 3. હવે શું થશે? 22×66 કેટલા થઈ જશે? 660. 770 કરતાં નાના છે, હજી આપણે 4 મૂકીને જોઈ શકીએ. તો શું થઈ જશે? 22×88. પણ આના કરતાં વધી જાય છે, એટલે આપણે શેનાથી ભાગ ચલાવવો પડશે? 30થી. તો શું આવી જશે? 22×66 અને આ પાછળનું 0. હવે થઈ જશે બાદબાકી 0, 1, 1. બરાબર. કેટલા આવી ગયા? 110. હવે તમે પાછું અહીંયા 0 મૂકવા જાઓ આ રીતે, તો હવે 22×10 એટલે 210 થઈ જશે, 220 થઈ જશે. પરંતુ એ સંખ્યા આપણી જે સંખ્યા છે એના કરતાં મોટી છે, એટલે હવે પાછળ 0 આવશે નહીં, એટલી આપણને ખબર પડી ગઈ. તો હવે 22નો ગુણાકાર કરતા જવાનું, કઈ કઈ સંખ્યા આવી શકે છે તો જોઈએ. આપણે બેટા 22નો ગુણાકાર 4 સાથે કરીએ તો શું થઈ જશે? આપણને ખબર પડી જાય ડાયરેક્ટ કેટલા આવશે? 88. 5 સાથે કરીએ, 5×10 શૂન્ય વધી પડી, 5×10 ને 1×11 કેટલા આવી ગયા? 110. અહીંયા પણ કેટલા છે? 110. હવે ભાગશે નથી, ચાલશે 5થી. 22×50 110 ત્રણેય આવી ગયા 0. આજે આવે છે એટલે શું કહીએ છીએ આપણે? શેષ. શું કહીએ છીએ? શેષ. કે આટલું બાકી રહેતું, એ અહીંયા કશું બાકી રહેતું નથી, પરંતુ શેષનો અર્થ શું થાય? બાકી બચે. બરાબર. હજી શેષ વધી હોય એવો દાખલો આપણે આવેલો છે નહીં, આગળ હજી આપણે વ્યવહારિક દાખલા ગણશું તેની અંદર આવશે. તો શું થશે? અહીંયા શું થઈ ગયું? 30×5. હવે શું કરવાનું? એનો સરવાળો. 30×5=35. 35 નો ઉપયોગ જવાબ. તમે આ રીતે પણ અહીંયા 35 એવી રીતે લખી શકો. ચલો આ હતી રીત એક, ભાગાકારની રીત એક. હવે આપણે જોઈએ ભાગાકારની રીત બે, જે તમને ખૂબ જ સારી રીતે આવડે છે. સંખ્યા શું છે? 770/22. બરાબર. એટલે આપણે ગુણાકાર કરેલા છે એટલે આપણને તરત આઈડિયા આવી જાય કે 22×66. બરાબર. 77/66 જાય તો 11, અથવા 7×6 જાય તો 1, 7×6 જાય તો 1. ઉપરથી ઉતારી 0 કેટલા થઈ ગયા? 110. આપણે હમણાં જ 110 નો ભાગ ચલાવેલો હતો. કોની સાથે ચાલેલો છે? 5 સાથે. 22×50 110. બાદબાકી કરીએ તો શું આવી ગયું? 0. આ રીતે આપણને ડાયરેક્ટ આપણો જવાબ 35 મળી ગયો. બરાબર.
આપણે થોડા દાખલા બંને રીતથી જોયા, એટલે તમે બંને રીતને ખૂબ જ સારી રીતે સમજી ગયા હશો એવી હું આશા રાખું છું. જો હજી પણ તમને કંઈક ડાઉટ હોય તો તમે જાતે જો પ્રેક્ટિસ કરશો તો જ તમને ક્લિયર થશે. હવેના દાખલા આપણે બંને રીતથી નહીં ગણીએ, નાની અને ટૂંકી રીતથી ગણવાનું છે. એટલા માટે આપણે નીનો જ ઉપયોગ કરીશું. એટલે આપણે સરળતાથી આવી રીતે નાનકડા દાખલામાં જ આપણને સાચો જવાબ મળી જશે. રીત એ અઘરી બિલકુલ નથી, પ્રેક્ટિસ કરીએ એટલે એકદમ સરળ લાગેલી છે, પણ થોડું લાંબુ પચવા જતી સરવાળો પણ કરવો પડે એવું બધું થાય. એટલા માટે આપણે જો કીધું ના હોય રીત એક વાપરવાનું તો આપણે બધી જગ્યાએ કંઈ વાપરશું, રીત બે. બરાબર, તમે બંને રીતથી પ્રેક્ટિસ કરશો પછી તમને આવડી જાય કે મને હવે બંને રીત આવડે છે, પછી તમે કોઈ પણ એક એટલે કે પછી તમે રીત બે પણ ખાલી વાપરો પણ ચાલશે. ચાલો તો હવેના દાખલા આપણે માત્ર રીત બે થી ગણીએ. પહેલો દાખલો છે 9872 × 8. તો આપણે આ રીતે સૌથી પહેલાં લખી દેવાનું, ત્યાર પછી અહીંયા 8 છે, અહીંયા 9 છે, આનાથી મોટી સંખ્યા છે એટલે માત્ર એકનો જ આપણે ગણતરીમાં લઈશું, બે સંખ્યાને ગણતરીમાં લેવાની જરૂર નથી. જો આના કરતાં આ સંખ્યા નાની હોય તો જ આપણે બે સંખ્યા લેશું. અત્યારે માત્ર એક જ લેશું, શું થઈ જશે 8 × 1 = 8. બરાબર, 9 માંથી 8 જાય તો કેટલા વાગે 1. ત્યાર પછી શું થશે, બાજુવાળી સંખ્યામાં વારો આવ્યો, હવે એને લાવી દેવાની નીચે. ત્યાર પછી આપણે ફરીથી 8 નો ગુણ્યો બોલીશું. હા બાળકો, હજી એક વાર યાદ કરાવી દઉં છું કે ગુણાકાર અને ભાગાકારના દાખલા તો જ સહેલા લાગશે જો તમને ઘડીએ આવતા હશે. બરાબર, હવે આપણે 8 નો ગુણ્યો બોલીશું. 8 × 1 = 8 × 8 = 16. 8 × 3 = 24 થઈ જાય, એટલા માટે સેનાથી ભાગ ચાલશે 8 × 16. બરાબર, પછી બાદ બાકી કરીશું, 8 માંથી 6 જાય તો 2, 1 માંથી 1 જાય તો 0. ત્યાર પછી આ 7 આવી જશે નીચે. દર વખતે આવી રીતે આપણે નિશાની કરવાની જરૂર નથી, આ તો તમે સમજી શકતા હતા, સમજી શકો એટલા માટે હું શરૂઆતમાં કરીને બતાવતી હતી કે આ સંખ્યા અહીંયા નીચે આવશે, આ સંખ્યા અહીંયા નીચે આવશે. ત્યાર પછી તમને એકદમ દાખલા આવડી જશે, પછી તો તમને ખબર પડી જશે કે આ સંખ્યાનો વારો આવી ગયો છે, તો હવે કઈ સંખ્યા નીચે આવશે, આ સંખ્યા. બરાબર, તો આવી રીતે દર વખતે આવી રીતે નિશાની કરવાની જરૂર નથી. જો તમારાથી આડાઅવળું થઈ જતું હોય તો પછી તમે નિશાની કરો તો પણ વાંધો નથી. તો હવે હું નિશાની કરતી નથી, ડાયરેક્ટ કીધું છે કે શું આવશે, 7 નીચે આવશે. તો હવે કેટલા થઈ ગયા, 27 થઈ ગયા. હવે ફરીથી 8 નું ગુણ્યો બોલીશું. 8 × 1 = 8 × 2 = 8 × 3 = 24. આ 34 32 27 કરતા વધી જાય છે એટલે સેનાથી ભાગ ચાલશે 3. 8 × 3 = 24. બરાબર, 27 માંથી 24 પાસે શું થશે, 7 માંથી 4 જાય તો 3, 2 માંથી 2 જાય તો 0. એટલા વધ્યા 3. હજી આપણે એક સંખ્યા બાકી છે, કઈ સંખ્યા બાકી છે, 2. તો હવે નીચે શું આવી જશે, 2. બરાબર, હવે કેટલા થઈ ગયા, 32. આપણે હમણાં જ બોલ્યા 8 + 32 સીધો ભાગ થઈ જશે 8 + 32. 2 માંથી 2 જાય તો 0, 3 માંથી 3 જાય તો 0. બાળકો, જો તમને એવું લાગતું હોય કે ભાઈ આ દાખલો મેં કરેલો છે સાચો છે ખોટો છે મને કઈ રીતે ખબર પડે, તો તમે જે જવાબ આવેલો હોય તે સંખ્યા અને આ સંખ્યા આ બંનેનો ગુણાકાર કરશો તો તમને આ જવાબ મળી જશે. જો તમે આના બંનેનો ગુણાકાર કરો અને આ જવાબ આવી જતો હોય તો તમારો દાખલો સાચો છે, નહીંતર તમે ત્યાં ભૂલ કરેલી છે. કઈ સંખ્યા, આ સંખ્યા, જવાબ આવેલી સંખ્યા અને આ સંખ્યા, આ બંનેનો ગુણાકાર કરવાથી કયો જવાબ મળશે, આ જવાબ મળશે. બરાબર, તો તમે એ રીતે પણ ક્રોસ ચેક એટલે કે તમારો દાખલો સાચો છે કે ખોટો છે તે તમે જોઈ શકો. દાખલા નંબર ડી તમે તમારી જાતે ગણજો, આગળના વિડીયોમાં ચેક કરજો કે તમારો જવાબ સાચો છે કે ખોટો. હવે નવા દાખલા ભણીએ ત્યાં સુધી આટલા દાખલાની પ્રેક્ટિસ કરો. બાય બાય.